બનાસકાંઠાની અંદર લોકડાઉનને લઈને પ્રધાનમંત્રી તેમજ જે રાજ્ય સરકાર દ્વારા જે અમલીકરણના જે કાયદા છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે. જ્યારે વાત કરીએ બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોની, જેવા કે વડાવળ, કુપટ, લોરવાડા, માલગઢ સહિતના જે વિસ્તારો છે ત્યાં જે ગ્રામીણ વિસ્તારના સરપંચો છે એમના દ્વારા જે લોકડાઉનના પ્રશ્નો છે ક્યાંક ને ક્યાંક જ્યાં તૂટતા જણાઈ રહ્યા હોય અને એમને જે અમલીકરણમાં લાવવાના જે કરતા પ્રયાસો કરવામાં આવ્યા છે એ આપણે હાલમાં જાણીશું. કુપટ ગામના જે સ્થાનિક રહીશ છે, તમારા સરપંચ દ્વારા હાલની અંદર કેવા પ્રયાસો કરવામાં આવ્યા છે? લોકડાઉનમાં પણ પૂરેપૂરો સહયોગ આવે છે, કારણ કે લાખસિંહ છે, એમસિંહ સરપંચ છે, બહુ સારું વ્યવસ્થામાં કામકાજ છે. એનાથી લઈને દવા ચડવાનો પણ છંટકાવ કરવાનું પણ ચાલુ છે અને ગામની પ્રજાએ પૂરો સહયોગ આપ્યો છે અને ગામની સ્થિતિ હાલમાં બહુ સારી છે. હાલમાં જે તમે રસ્તા, જે રસ્તા રોકો આંદોલન છે, જે બ્લોક કરવામાં આવ્યું છે, પોલીસ પ્રોટેક્શન છે, જે સરપંચ દ્વારા કેવું કરવામાં આવ્યું છે? બહુ સરસ કામ કરવામાં આવ્યું છે લાખસિંહ દ્વારા અને ગામમાં બધી લાખસિંહની સારી એવી વાત થાય છે. જે રસ્તા, જે બ્લોકિંગ, જે રસ્તા બ્લોકિંગ છે, લોકડાઉનની જે સ્થિતિ છે, હાલમાં તમારા ગામની અંદર કોઈ બહારથી પ્રવાસીઓ આવ્યા છે કે નહીં? અમે બહારથી પ્રવાસી આવતા આવવાનો ના પાડ્યું છે અને સખત કાર્યવાહી કરેલી છે એમના માટે. જ્યારે આપણે જે સમગ્ર રાજ્યની અંદર જે કોરોનાને ભયના લઈને માહોલ જે છવાઈ રહ્યો છે તેના ભાગરૂપે જે કેન્દ્ર સરકાર દ્વારા જે કાયદાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે એ હાલમાં જે સરપંચ દ્વારા કેવા ઘડતા પગલાં લેવામાં આવે છે આપણે વાત કરીશું. આ જ ગામના, ગ્રામીણ વિસ્તારના કુપટ ગામના સરપંચ જે છે એમના દ્વારા કેવા કાયદાને અમલીકરણ કરવા માટે જનતાને કેવી અપીલ કરવામાં આવી રહ્યા છે? અમારા ગામમાં પૂરેપૂરું લોકડાઉન કરવામાં આવેલું છે અને જે સૈનિક દવાનો છંટકાવ કરવાનું ચાલુ છે અને લોકોને ઘરમાંથી બહાર ના નીકળવાની પૂરેપૂરી અમને અપીલ કરવામાં આવેલી છે અને ગામ લોકો પૂરો સાથ અને સહકાર આપી રહ્યા છે અને નરેન્દ્ર મોદી સાહેબના જે એમના પરિપત્રના નિયમ અનુસાર કે જે લોકો બહાર જાય છે એમને જવા ના દેવા અને જે બહારથી જે ગામમાં આવે છે એમના માટે પણ પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે. પોતે જે બહાર ગામથી જે ગામમાં આવેલા છે એમને આઇસોલેશન હેઠળ એમને ઘરે રહેવાના પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જે બહારથી આવે છે એમને પૂરેપૂરું ચેકિંગ કરી, જે આરોગ્ય ખાતા દ્વારા એમને ચેકિંગ કરી અને એમને ઘરે હાલ પોતે આઇસોલેશન હેઠળ છે. હાલમાં આઇસોલેશન હેઠળ કેટલા પરિવાર છે? ઓછામાં ઓછા 22-23 લોકો છે. આઇસોલેશન બાદ જે કહી શકાય કે જે રોજે રોજ પોતાનું પેટીયું રળતા હોય છે, શેર લઈને શેર ખાતા હોય છે, એવા પરિવારો દ્વારા જે તમે ગામ પંચાયત લેવલે કયું કામ કર્યું છે? અત્યારે જે ગામમાં જે પોતાને જે કંટ્રોલ ચાલુ છે એમનાથી થોડા ઘણી જે વ્યવસ્થા થાય છે એમની વ્યવસ્થા ગામ લોકોના જે સાથ અને સહકારથી જે પણ ફાળો આપે છે અને એમના જે રાશનનું પૂરેપૂરું જે આપવાનું થાય છે એ ગામ લોકો પોતે એકબીજાને પહોંચાડી અને ગામની એક સેવા અદાઓ કરી રહ્યા છે. લોકડાઉનની જે સ્થિતિ છે હાલમાં તમે પોલીસ પ્રોટેક્શન કેવું માગ્યું છે અને લોકોને તમે કેવી અપીલ કરવા માગી રહ્યા છો કે આ કોરોનાના ભયના લીધે ડરવાની શું જરૂર છે કે નથી જરૂર? હા, કોરોનાના ભયથી 100% ડરવાની જરૂર છે, કેમ કે જે વિશ્વની અત્યારે જે મહામારી જે ચાલી રહ્યા છે વિશ્વના દેશો એ પણ આપણી પોઝિશનમાં આપણે એ પોઝિશનમાં ના આવી શકીએ તે માટે ગામમાં પોતે પૂરેપૂરું લોકડાઉન અને ગામમાં લોકોને એમ કહેવાય કે તમે બહાર ના નીકળો અને બહારથી વ્યક્તિને અંદર આવવા ના દો, ભલે સગા સંબંધી હોય, મિત્ર હોય, એમને આવવાની ના પાડી દીધી રહી છે અને ગામને આગળ લોકડાઉન કરવામાં આવે છે એટલે ગામમાં કોઈ પણ વ્યક્તિ અંદર આવે છે એના માટે પૂરેપૂરી પૂછપરછ શું ક્યાં જાય છે, કેવી રીતે શા માટે જાય છે, તું વધે વગર કામે કેમ આવ્યો છે એને ના પાડી દીધી છે અને જે ગામમાં કોઈ અવર જવરની પૂરેપૂરી ખૂબ જ ઓછી સંખ્યામાં માત્રામાં થાય. પોલીસ દ્વારા તમને કેવો સાથ સહકાર? પોલીસ દ્વારા સારો એવો સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે. પોલીસ પોતે પોતાના રાઉન્ડ મારી રહી છે દિવસમાં 2-3 અને સાથ સહકાર પણ આપી રહી છે. વાત કરીએ બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં જેમાં કે હાલમાં લોકડાઉનની સ્થિતિ છે, જે હાલમાં દિવસે ને દિવસે જે કોરોનાના કેસ છે એમાં ઘટાડો થઈ રહ્યો છે, તો લોકોને એક જ અપીલ છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. NS ગુજરાત ન્યૂઝ સાથે રાજુ પુનડિયા, ડીસા.